ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પત્રકાર પરિષદ આજથી ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રાને લઈને કરવામાં આવી. આ યાત્રામાં રાહુલ ગાંધી 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400થી વધુ કિલોમીટર પ્રવાસ કરશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાને પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનોને ખાસ કરીને ગુજરાતના કાર્યકર્તાઓમાં થનથનાગળ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત જોડો ન્યાય યાત્રા સામાજિક આર્થિક રાજકીય ત્રણ મહત્વના ન્યાયની વાત કરવામાં આવી છે. ભારત જોડો ન્યાય યાત્રા આજે ગુજરાતના દાહોદ જિલ્લા જાલોદ ખાતે બપોરે 3 કલાકે પ્રવેશ કરશે. માનનીય રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધી એમણે ઇમ્ફાલથી મુંબઈ સુધીની જે ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે એ ન્યાય યાત્રા 7મી થી 10મી સુધીના દિવસમાં ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રવેશી રહી છે. આ ન્યાય યાત્રાનો ઉદ્દેશ માત્ર ને માત્ર આર્થિક ન્યાય, સામાજિક ન્યાય અને રાજકીય ન્યાય અને ધાર્મિક ન્યાય પ્રસ્થાપિત કરવાનો છે. સ્વતંત્રતા અને સમાનતા જે છેલ્લા 10 વર્ષથી જેની હત્યા થઈ છે રાજસત્તા દ્વારા, એ સ્વતંત્રતા અને સમાનતા આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસ્થાપિત કરવા માટે અને વંચિતોને ન્યાય અપાવવા માટેની આ યાત્રા છે. આપ સૌના આશીર્વાદ અને સમર્થન ખૂબ જરૂરી છે. ધન્યવાદ.